પહેલી વખત વિદેશ જતા હોઈએ અને ત્યારે આપણા મગજમાં જે વિદેશ પ્રત્યેનું ચિત્ર હોય એ અને રિયાલિટીમાં આપણે જ્યારે પહોંચીએ ત્યારે એ ચિત્ર ખરેખર એવું જ સેમ ટુ સેમ હોય છે. કેમ છો? આજના વિડીયોમાં હું તમને વાત કરવાનો છું કે જ્યારે શરૂઆતમાં આપણે ઇન્ડિયાથી યુકે આવતા હોઈએ, ખાસ કરીને યુકેની જ વાત કરીશ કેમ કે મને અહીંયાનો એક્સપિરિયન્સ છે, એટલે બીજી કન્ટ્રીમાં પણ લગભગ સેમ જ છે. આપણે જ્યારે કોઈ મિત્ર સાથે વાત કરતા હોય એટલે થોડો ઘણો આઈડિયા આવે કે એ લોકો ત્યાંના પ્રોબ્લેમ વિશે વાત કરે અથવા ત્યાંની ઓપોર્ચ્યુનિટી વિશે વાત કરે તો ખબર પડે કે ત્યાં અને અહીંયા બહુ એટલો ઝાઝો ફરક નથી જેટલો ઇન્ડિયા અને મતલબ કે અબ્રોડ કન્ટ્રીમાં હોય છે. ઇન્ડિયામાં આપણે સૌથી પહેલાં તો જ્યારે નીકળતા હોઈએ ત્યારે બહુ બધા સપનાઓ જોઈને નીકળતા હોઈએ છીએ કે આપણે ત્યાં જઈને પાઉન્ડ કે ડોલર જતા વેત જ છાપી નાખીશું. આજના વિડીયોમાં હું જે લંડન ડાયરીની સિરીઝ કરી રહ્યો છું એમાં અલગ અલગ ટોપિક વિશે વાત કરવાનો છું, પરંતુ આજે પહેલો એપિસોડ છે, પહેલો વિડીયો છે, એમાં હું વાત કરવાનો છું કે તમે જ્યારે શરૂઆતમાં આવો છો ત્યારે તમારી અપેક્ષાઓ કેટલી હોય છે અને પહેલા મહિનામાં તમારે કેટલા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. કેમ કે જે અળસિયામાંથી બટરફ્લાય બનવામાં, એટલે કે જે પરિવર્તનનો સમય છે, ઇન્ડિયામાં જે આપણે લાઈફસ્ટાઈલ જીવીને આવ્યા છીએ એ અને અહીંની લાઈફસ્ટાઈલ થોડી ડિફરન્ટ હોય છે. એટલે આપણે જે પતંગિયું બનવાની, એકવાર પતંગિયું બની જઈએ આપણે પછી તો ઉડવાના જ છીએ, એટલે શરૂઆતનો જે સમય છે પરિવર્તનનો, એ પરિવર્તનનો સમય થોડો ઘણો ટફ આપણા માટે રહે. જ્યારે આપણે ઇન્ડિયાથી આવીએ ત્યારે અહીંયા સૌથી પહેલાં તો એક લેંગ્વેજની બેરિયર, લેંગ્વેજની બેરિયર એટલે કે એવું જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડવું જોઈએ, ઇંગ્લિશ ના આવડતું હોય એવા લોકો પણ અહીંયા સારી રીતે કામ કરતા જ હોય છે. પરંતુ એક શરૂઆતમાં જે આપણે તમને ઇંગ્લિશ આવડતું હોય તો પણ તમે અહીંયા જ્યારે અહીંના લોકોનું ઇંગ્લિશ સાંભળો એટલે એવું લાગે કે કંઈક અલગ બોલતા હશે. તો સૌથી પહેલાં તો લેંગ્વેજનો બેરિયર આવે, એ પણ ધીરે ધીરે તમે શોર્ટ આઉટ કરી શકો, એટલે કે ધીરે ધીરે તમે જે વર્ક કલ્ચરમાં ઇન્વોલ્વ થાવ એટલે ઓટોમેટિકલી તમે એમાં ભળી. શરૂઆતમાં જ્યારે ઇન્ડિયાથી આવીએ ત્યારે આપણા મગજમાં એક તો જે પાઉન્ડ અને ઇન્ડિયાનું કન્વર્ઝન હોય, એટલે કે એક પાઉન્ડ ખર્ચ કરીએ એટલે આપણને ડાયરેક્ટ એવું લાગે કે 100 રૂપિયા વપરાય, 100 રૂપિયા વપરાય, બે પાઉન્ડ વાપરીએ એટલે એવું લાગે 200 રૂપિયા વપરાય. કોઈ વસ્તુ લેવા જઈએ તો આપણને 5 પાઉન્ડની પડતી હોય તો અહીંયા એવું લાગે કે મતલબ શરૂઆતના ટાઈમમાં તો એવું લાગે 500 રૂપિયાની વસ્તુ છે. મને યાદ છે જ્યારે અમે શરૂઆતમાં, હું પહેલી વખતે અહીંયા એક પ્રીમાર્ક કરીને અથવા તો પ્રાઇમાર્ક કરીને જે પ્રોનાઉન્સ કરતા હોય તમે, તો એ સ્ટોરમાં એક પહેલી વખતે ખાલી એમ જ વિન્ડો શોપિંગ કરવા માટે ગયો એક કઝિન સાથે, તો એ લોકો એમ વાત કરે કે 5 પાઉન્ડનું જ છે, સસ્તું જ છે. એ વખતે શરૂઆતના સમયમાં એવું લાગે કે 500 રૂપિયાનું વસ્તુ છે, ઇન્ડિયામાં 500 રૂપિયાનું કેવું આમ વસ્તુ સરસ મળે, ક્વોલિટી હોય, અને અહીંયા 5 પાઉન્ડમાં જે નીચેની મતલબ કે શરૂઆત જ 5 પાઉન્ડની હોય એમ કપડાની, કે મતલબ કે આપણે 90ની વાત કરીએ, ટી શર્ટ ગણો કે લેગો ગણો કે એની વાત કરીએ કે ઘરે ચાલુ પહેરવા માટે, એના પછી શરૂઆતના સમયમાં તમે આવો ત્યારે એ પૈસાનું તો તમારા મગજમાં રહે જ, એના પછી અહીંયા ઉતરો એટલે રહેવાનું ઇશ્યુ રહે, એટલે કે શરૂઆતનો જે સમય છે એમાં તમે કોઈને કોઈ સંબંધીને કોન્ટેક્ટ કરીને આવ્યા હોય તો એ પણ એના ફ્રેન્ડ સર્કલમાં વાત કરીને તમારા માટે રૂમની વ્યવસ્થા કરી હોય. તો શરૂઆતમાં તમે આવો ત્યારે તમારે પહેલો મહિનો હોય એટલે કે તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ હોય, એટલે તમારે જોબ શોધવામાં જે સ્ટ્રગલ પડે તો સૌથી પહેલાં તો તમારે આઈને કરવાનું શું હોય તો યુનિવર્સિટીમાં જવાનું હોય અને યુનિવર્સિટીમાંથી બીઆરપી લેવાનું, સૌથી પહેલાં કામ એ કરવાનું. અને જો તમારી ફાઇલ હજુ કરવાની બાકી હોય તો તમારે સૌથી પહેલાં તો જે એડ્રેસ છે એ પોસ્ટ ઓફિસનું ને યુનિવર્સિટીનું રાખવાનું, કે જ્યાં બીઆરપી કલેક્ટ કરવાનું એડ્રેસ હોય છે એ તમારે યુનિવર્સિટીનું રાખશો તો ઇઝી રહેશે, કેમ કે તમે આવો છો અહીંયા અને પછી તરત બીજા દિવસે યુનિવર્સિટીમાં જાઓ છો તો ત્યાંથી તમે બીઆરપી ઇઝીલી કલેક્ટ કરી શકો છો, કેમ કે પોસ્ટ ઓફિસમાં તમે આપશો અને પોસ્ટ ઓફિસમાંથી મિસમેચ થશે તો એ બીઆરપી કલેક્ટ કરવામાં થોડું તમારે ટફ થઈ જશે. એટલે એડ્રેસ હંમેશા યુનિવર્સિટીનું આપો, જે બહાને તમે યુનિવર્સિટીમાં વિઝિટ કરી શકો અને ત્યાંથી બીઆરપી કલેક્ટ કરી શકો. જ્યારે તમે બીઆરપી કલેક્ટ કરવા જાઓ ત્યારે તમને સ્ટુડન્ટ આઈડી પણ આપે, તો સ્ટુડન્ટ આઈડી ત્યારે તમને મળી જશે. એના પછીની વાત કરીએ તો સ્ટુડન્ટ આઈડી મળી જાય પછી તમારે એક યુનિવર્સિટીમાં મેલ કરવાનો હોય બેંક એકાઉન્ટ ખોલવા માટે, કેમ કે શરૂઆતમાં બેંક એકાઉન્ટ ખોલવા જશો તો તમારી પાસે એડ્રેસ પ્રૂફ આપશે, માગશે બેંકવાળા, અને બેંકમાં તમારે એડ્રેસ પ્રૂફ હશે નહીં શરૂઆતમાં, એટલે તમારે યુનિવર્સિટીનો લેટર તમારી પાસેથી એ લોકો ગ્રાન્ટ કરે છે. તો તમારે મેલ કરવાનો હોય છે કે હું આ એડ્રેસ ઉપર રહું છું અને અહીંયા નજીકની બેંકની એકાઉન્ટ ખોલવા માટે તમે લેટર આપો, બેંક લેટર, તો એ લોકો બેંક લેટર આપે, તો બેંક લેટર, બીઆરપી અને પાસપોર્ટ, 3 વસ્તુ લઈને જાઓ એટલે બેંક એકાઉન્ટ ખુલી જાય. બેંક એકાઉન્ટ તમારે શરૂઆતના સમયમાં જોબ ના હોય તો ટાઈમ હોય તો ઓછામાં ઓછી 2 બેંકમાં તો એકાઉન્ટ તમે ખોલાવી જ રાખો, આગળ જતાં તમારે ફાયદો થશે. ઘણા લોકો એવું કરે છે કે મતલબ એક એકાઉન્ટ ખોલે તો બી ચાલે છે, અહીંયા વર્ચ્યુઅલી અને ફિઝિકલી બંને બેંકો છે, વર્ચ્યુઅલી બેંકમાં મોન્જો છે, પછી સ્ટર્લિંગ છે, એ બધી રિવોલ્ટ છે, એ બધીમાં તમારે ફિઝિકલ ક્યાંય બેંક નથી, ઓનલાઈન ડોક્યુમેન્ટ સબમિટ કરીને તમે ઓપન કરી શકો. પછી ફિઝિકલ બેંકો છે, એમાં લોયર્સ છે, બાર્કલેસ છે, એચએસબીસી છે, મેટ્રો છે, તો એ બધી બેંકોમાં તમે એકાઉન્ટ ઓપન કરી શકો છો. તો ઓછામાં ઓછી 2 બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવી રાખો. જે શરૂઆતનો સમય છે એની વાત કરું છું, જ્યારે તમારી પાસે જોબ નથી, ટાઈમ છે ત્યારે.
શરૂઆતમાં તમે આવો છો ત્યારે તમે તો એક તો આજુબાજુનું એડ્રેસ તમને શોધવામાં તકલીફ પડે, એટલે કોઈ મતલબ કે જૂના હોય એ લોકો કે આ પેલી ગલીમાંથી તો અહીંયાથી નીકળી જવાય, અહીંયાથી નીકળી જવાય, પણ શરૂઆતમાં આપણા માટે ટફ પડે કેમ કે આપણને ખબર નથી કે એ સ્ટ્રીટ ક્યાં આવી, અહીંયા સ્ટ્રીટ એવન્યુ પછી બીજું શું કહેવાય કોર્ટ એ રીતના નામ હોય, એટલે કે નાનું ફ્લેટ જેવું હોય કે અંદર 10-15 ફ્લેટ હોય તો કોર્ટ કે એપાર્ટમેન્ટ એ રીતના નામ હોય, એટલે તમને કોઈ કહે કે આ એવન્યુમાંથી અહીંયાથી નીકળી જવાય, અહીંયાથી નીકળી જવાય, પણ અહીંયા તમારે એક્ઝેક્ટલી લોકેશન જોવું હોય તો પોસ્ટ કોડ પ્રમાણે તમને મળી જાય, એટલે તમારે હંમેશા કોઈનું એડ્રેસ જોઈતું હોય તો તમારે ખાલી પોસ્ટ કોડ માંગી લેવાનું એટલે તમને એડ્રેસ એનું મળી જાય, અને એ એડ્રેસ ઉપર તમે મેપમાં પોસ્ટ કોડ નાખો એટલે તમારે એને ફોલો કરતા કરતા તમે પહોંચી જાય, એટલે એડ્રેસનું થયું તમારે એડ્રેસ શોધવું હોય તો આ રીતે ઇઝીલી મળી જાય. એના પછીની વાત કરું તો શરૂઆતમાં તમે આવો ત્યારે તમારે ખર્ચો કેટલો બધો થાય, એટલે કે શરૂઆતનો મહિનો છે એમાં સૌથી વધારે ખર્ચ, પછી એટલો બધો ખર્ચ દેખાય નહીં, થાય તો એટલો જ ખર્ચો પણ પછી દેખાય નહીં કેમ કે તમારી ઇન્કમ પણ જોડે જોડે વધતી જતી હોય, એટલે તમને એ શરૂઆતનો જે ખર્ચો હોય ને એ વધારે લાગે, એના પછીનો ઓછો લાગે. શરૂઆતમાં તમે આવો એટલે તમે કોઈ મકાન રેન્ટ ઉપર લો તો તમારે લગભગ સિંગલ રૂમ હોય તો તમે માની લો કે 300-350 રેન્ટ આપવું પડે, એટલે એટલી ડિપોઝિટ માંગે, ડિપેન્ડ કરે છે કે લેન્ડલોર્ડ કેવો છે, અમુક ડિપોઝિટ નથી લેતા અમુક લોકો લે છે, તો તમે સિંગલ હોય તો એ રીતે તમારે એક બોક્સ રૂમ હોય અથવા તો શેરિંગમાં રૂમ હોય, અથવા તો અમુક વખત એવું પણ બને કે તમારે હોલમાં સેટિંગ કરવું પડે, એટલે કે હોલમાં રોકાવવું પડે, પછી ધીરે ધીરે તમે કોઈ ફ્રેન્ડ સર્કલમાં અથવા તો ગ્રુપમાં વાત કરો એટલે તમે કંઈક બીજી રૂમમાં સેટ થઈ જવાય, અને જો કપલમાં આવતા હોય તો તમારે રૂમ જ રાખવો પડે. શરૂઆતમાં જો તમે રૂમ રાખવા જાઓ એટલે તમે પહેલાં તો મહિનાનું ભાડું તમને નાની રૂમ હોય તો પણ 600 સ્ટાર્ટ થાય, 600 હોય, 650 હોય, 700 હોય, 750 હોય, ડિપેન્ડ કરે છે લેન્ડલોર્ડ અને તમે કેવા મકાનમાં રહેવા જાઓ છો. શરૂઆતમાં તમે રહેવા જતા હોય ને એટલે ઓલવેઝ તમે ઇન્ડિયાથી આવો એટલે એવું તો લાગે કે સારું કેવી જિંદગીમાં આવી ગયા, કેમ કે આગળ વાત કરીશ હું તમને એક એપિસોડમાં કે મકાનોની રહેણી કહેણી કેવી એમાં ડિટેલમાં વાત કરીશ, એટલે શરૂઆતમાં તો તમને એવું જ લાગે કે આનું કેવી જિંદગીમાં આવી ગયા, કે ઇન્ડિયામાં કેટલું મોટું ઘર આપણે ભોગવતા હતા અને અહીંયા એક ઘરમાં આટલા બધા લોકો રહેવાનું ને, એટલે શરૂઆતમાં ડિફિકલ્ટી રહે એકાદ મહિના જેટલી, એના પછી ધીરે ધીરે બધું ટેવાતું જાય, શોર્ટ આઉટ તો ના થઈ જાય પણ ટેવાતું જાય. તો આ રહેવાની વાત થઈ, તમારે એકોમોડેશન આ રીતે આટલા રેન્ટમાં મળી જાય શરૂઆતમાં, તો એ તમારે થાય. પછી એના પછીની વાત કરીએ તો જોબ શોધવાની, તો શરૂઆતનો મહિનો હોય કે તમે કોઈને ફોન કરો કે જોબ હોય તો કહેજો, જોબ હોય તો કહેજો, તો તમને એવું લાગે કે આપણે બે જગ્યાએ વાત કરીને તમને જોબ સેટ થઈ ગઈ, ઇમ્પોસિબલ છે. તમે 100 લોકોને ફોન કરશો એમાંથી 10 લોકો તમને એડ્રેસ બતાવશે કે અહીંયા વેકેન્સી છે તો ટ્રાય કરીજો, એવું તો નહીં કે મારો રેફરન્સ આપશે ચાલુ કરી દે, એવું ના બને. 10 જણા એવું કહેશે કે અહીંયા વેકેન્સી છે, તમને એડ્રેસ આપશે, પછી તમારી એડ્રેસ ઉપર જઈને જોવાનું કે તમારે આનું કોઈ કામ છે કે નહીં. તમે જ્યારે કામ શરૂઆતમાં માગવા જાઓ એટલે તમને પૂછે કેટલો ટાઈમ થયો, કે તમે કહો કે હજુ હમણાં જ આવ્યો છું, એટલે એમને એવું લાગે કે ઇન્ડિયાથી જે લોકો આવે છે એ લોકો સ્પીડમાં કામ નથી કરતા, એટલે અહીંયા સ્પીડમાં કામ કરતા હોય એવા લોકોની જરૂર હોય, એટલે તમારી પાસે પૂછે કે એક્સપિરિયન્સ છે, એક્સપિરિયન્સ ના હોય એટલે એવું કે સારું તમને હું વિચારીને જવાબ આપીશ, એવું કે વિચારીને જવાબ આપીશ એટલે સમજી લેવાનું કે ત્યાંથી ના જશે, પછી ધીરે ધીરે આપણને ના ના કે ફેસ ઉપર, તો એ રીતે બીજી જગ્યાએ તમારે શોધવાનું. પછી અમુક જગ્યાએ એવું બને કે રેફરન્સથી મળી પણ જતી હોય છે, એટલે કે કોઈ તમારું પહેલે કામ કરતું હોય રિલેટિવ ફ્રેન્ડ તો ત્યાં વેકેન્સી હોય તો મળી પણ જતું હોય, અને બધાથી એટલે કે કોઈ પણ જાતની ઓળખાણ ના હોય તો તમે શું કરી શકો જોબ શોધવા માટે, તમારે નજીકમાં સર્ચ કરવાનું કે કોઈ એજન્સી છે જોબ અપાવતી હોય, એજન્સી હોય કે મોટી મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો એ લોકો અમુક મેમ્બર પરમેનન્ટ હોય, અમુક લોકોને એ કોન્ટ્રાક્ટ ઉપર હાયર કરતા હોય, એટલે કે અમુક સમય માટે એમને જરૂર હોય કે જ્યારે વધારે પ્રોડક્શનની જરૂર હોય ત્યારે અમુક લોકોને એક્સ્ટ્રા હાયર કરે, એ એજન્સી થ્રુ હાયર કરે, તો તમારે એજન્સીમાં જઈને રજીસ્ટર કરાવી આવવાનું છે, રજીસ્ટર કરાવે એટલે ત્યાંથી જ્યાં વેકેન્સી હોય ત્યાં તમને એડ્રેસમાં મતલબ કે મેલ કરે અથવા તો ટેક્સ્ટ મેસેજ કરે કે આ જગ્યાએ વેકેન્સી છે તમે અવેલેબલ છો, તો તમને રિપ્લાય કરો કે હા હું અવેલેબલ છું આટલા દિવસ માટે, તો તમારે ત્યાં તમારે કોઈ પણ રેફરન્સ કે કોઈ પણ ઓળખાણ વગર જોબ ત્યાં મળી જાય એજન્સી. સ્ટુડન્ટ હોય તો તમને વીકેન્ડમાં શિફ્ટ આપે શનિ અને રવિ, અને ડિપેન્ડન્ટ હોય તો મંડે ટુ ફ્રાઈડે આપે, ફૂલ ટાઈમની 40 કલાકની અહીં મોસ્ટ ઓફ કંપનીઓ શિફ્ટ આપતા હોય છે. મિનિમમ વેજ તો તમને ડિપેન્ડ કરે છે કઈ કંપનીમાં કયા ટાઈમે તમે જોબ કરો છો, તમે મોર્નિંગ શિફ્ટમાં કામ કરતા હોય તો તમને મિનિમમ વેજ સમથિંગ 9 પ્લસ માઇનસ રહે, એટલે કે 9 આપે કોઈ 9:30 આપે, તમે ક્યાં કામ કરો છો એના ઉપર ડિપેન્ડ છે. પછી ઇવનિંગ શિફ્ટમાં કામ કરતા હોય તો 1 વધી જાય અને નાઇટ શિફ્ટમાં કરતા હોય તો એનાથી 1 વધે, એટલો ડિફરન્ટ હોય છે. એટલે આ થઈ કામની વાત જોબ કેવી રીતે શોધવાની. તો શરૂઆતના મહિનામાં આપણે આવીએ એટલે આટલું આટલું આપણે ફેસ કરવું પડે, અને છેલ્લે મૂળ વાત કે તમે ઇન્ડિયાથી આવો ત્યારે તમારે શરૂઆતમાં ઓછામાં ઓછા કપલ આવતા હોય તો 1500-2000 pounds કેશ લઈને આવો, તમારે 1 મહિનો અથવા તો તમે લકીલી હોય તો 10 દિવસમાં પણ જોબ તમારી સ્ટાર્ટ થઈ જાય છે. શરૂઆતમાં જોબ મેળવવી કેવું થાય કે આપણે અહીંયા ટ્રાય કરીએ
પણ એના કરતાં બેટર છે કે એક જ જગ્યાએ સડંગ તમને 40 કલાક કેટલા વધારે અવર્સ મળતા હોય તો એ જોબ પ્રિફર કરવી સારી છે. પછી ધીરે ધીરે તમે ચેન્જ કરો એ વસ્તુ અલગ છે, પણ શરૂઆતના સમયમાં તમે આવ્યા હોય એટલે તમારા ઉપર એટલું પ્રેશર, અમુક લોકો લેતા હોય છે અમુક લોકો નથી લેતા, ફીઝનું હોય છે, મેઇન તો ફીઝ અને ભાડું, એનું પ્રેશર હોય છે કે જે અહીંયા રહેવા માટે આપણે ચૂકવવું પડે, તો એનું પ્રેશર તમારે સહન કરવું પડે. એટલે તમે કપલમાં હોય તો તમારે ઓછામાં ઓછા 1500-2000, અને સિંગલ હોય તો 1000 સમથિંગ તમે લઈને આવો, તો તમારે શરૂઆતમાં 1 મહિનો ઇઝીલી ખર્ચો હોય એની, કેમ કે શરૂઆતના મહિનામાં તમારે પાસ ને એ બધું નીકળ્યું ના હોય, એટલે એ શરૂઆતનો મહિનો છે, જોબ ના હોય ને ત્યારે જે ખર્ચો લાગે ને એવું લાગે કે ફટફટ પૈસા જાય છે, કેમ કે એ વખતે શરૂઆતના મહિનામાં તો ઇન્ડિયાની કરન્સી મગજમાં જોડે જોડે પેરેલલ ચાલતી. એટલા માટે તો આ પહેલા એપિસોડમાં આ પહેલા મહિનાની જે સ્ટ્રગલ છે એના વિશેની વાત, કે તમે આવો એટલે મેન્ટલી આટલી આટલી વસ્તુ માટે પ્રિપેર થઈને આવું, કેમ કે ઇન્ડિયાથી આપણે સપના જોયા હોય એ સપના અને અહીંયાનું ચિત્ર બંને ડિફરન્ટ હોય છે. ડિફરન્ટ એટલે એવું તો નહીં કહેતો કે એકદમ બદતર લાઈફ છે, પણ હા શરૂઆતમાં આપણે આવીએ એટલે આપણને એવું ફીલ તો થાય, જ્યાં સુધી આપણે જોબ ને ફીઝનું એ બધું કવરઅપ ના કરી શકીએ ત્યાં સુધી એવું લાગે કે ચાલુ ઇન્ડિયા પણ આપણને જોડે જોડે પ્રેશર હોય કે અહીંયા ફોરેન જાઓ છો એટલે તમે કમાવા જાઓ છો, ઇન્ડિયા બી મોકલવાના પૈસા, એટલે તમને એવું લાગે શરૂઆતમાં કે ચાલુ પ્રેશરવાળી લાઈફ છે. એટલે આ શરૂઆતનો ફેઝ છે તમારો, આ રીતે પસાર થવાનો છે. તો આ પહેલા એપિસોડમાં મેં વાત કરી કે શરૂઆતમાં 1 મહિનામાં તમને કેટલી કેટલી પ્રોબ્લેમ આવી શકે, તમારે કેટલી તૈયારી કરી રાખવાની એડવાન્સમાં, અને જોબ માટે તમે શું શું કરી શકો એની. આઈ હોપ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને ઉપયોગી સાબિત થાય, અને આવનારા સમયમાં જો તમને આવતા હોય તો તમારા માટે થોડું ઈઝી બને, જેટલું છે એનાથી થોડું ઈઝી બને. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, અને નેક્સ્ટ એપિસોડમાં આપણે શેની વાત કરીએ પણ કમેન્ટ કરીને લખજો. વિડીયો તમારા દોસ્તો સાથે જે યુકે આવવા માંગતા હોય એમને અચૂકથી શેર કરજો, જેથી કરીને એમને થોડી ઇન્ફોર્મેશન વધુ ઇન્ફોર્મેશન મળે જે હોય ના કરતા. તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય.